મોરચોએ વાવાઝોડાથી સૌથી વધુ કચ્છ જિલ્લાને પ્રભાવિત કરશે ત્યારે જીએસટીવીની ટીમ હાલ કચ્છથી તમામ અપડેટ આપી રહી છે ત્યારે આવો જાણીએ હાલ ભુજમાં વાવાઝોડાને લઈને શું સ્થિતિ છે। આપણે માંડવીથી 9 કિલોમીટર દૂર છે અને અત્યારે અહીંયા પરિસ્થિતિની જો વાત કરીએ તો કચ્છ અને ભુજમાં અત્યારે પરિસ્થિતિ શાંત છે, પરંતુ જે રીતે બપોર પછીની આગાહી આપવામાં આવી છે કે બપોર પછી થોડી પરિસ્થિતિ વધુ થોડી ભયાનક બની શકે, કારણ કે લખપત અને જખૌમાં આ જે વાવાઝોડું છે તે ટકરાવવાની શક્યતા છે બપોર પછીની। અત્યારે અહીંયા કેટલીક દુકાનોને એની વાત કરીએ તો દુકાનો તમામ બંધ કરવામાં આવી છે અને ટ્રાન્સપોર્ટેશનની જે પણ સેવા ચાલુ હતી અત્યાર સુધી, પરંતુ એ પણ હાલમાં બંધ કરી દેવામાં આવી છે। એટલે કે કચ્છ અને ભુજ તરફ જે પણ ટ્રાન્સપોર્ટેશન થતું હોય તે તમામ ટ્રકના પૈડા પણ થંભી ગયા છે, માતાનો મઢ છે અને એ ગામને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે અહીંયા તમામ હલચલ આમ તો અત્યારે બંધ છે, પરંતુ કેટલાક સ્થાનિકો પણ આપણી સાથે જોડાયા છે, સ્થાનિકોનું શું કહેવું છે તેની પણ આપણે વાત કરીએ। કારણ કે અહીંયા પરિસ્થિતિ અત્યારે જોઈએ તો અત્યારે તો શાંત છે, પરંતુ બપોર પછીની પરિસ્થિતિ કેવી રહેશે અને એ લોકો આટલા દિવસથી જે રીતે અત્યારે પરિસ્થિતિ છે તેમની પાસેથી જાણીએ। અત્યારે આ કઈ જગ્યા છે, ગામનું નામ શું છે? આ વિસ્તારનું નામ કોડાયપુલ છે, જે માંડવીથી 9 કિલોમીટર દૂર છે। આ માંડવી ભુજ હાઈવે છે, અહીંયાથી ભુજ લગભગ 50 કિલોમીટર જેવું છે। માંડવીની અંદર તંત્રએ ઘણી બધી સારી સુવિધાઓ કરી છે, સલામત સ્થળે બધાઓને ત્યાં ભેગા કર્યા છે અને ગામની અંદર ક્યાં પણ પરિસ્થિતિ કાંઈ થાય તો એના માટે સ્કૂલોની અંદર તંત્રએ ઘણી બધી સારી ગોઠવી છે અને ભારતની આર્મી છે, પછી એનડીઆરએફ છે, એસટીએફ, માંડવીને આ બધા વિસ્તારમાં ઘણી બધી જોવા મળે છે અને તંત્રએ બહુ સારામાં સારી જેને કહેવાય વ્યવસ્થા ઊભી કરી છે અને ન્યૂઝ ઉપર પણ તમારા જેવા જે ન્યૂઝ જે છે એના થ્રુ પણ ટીવી દ્વારા બધી માહિતી મળતી હોય છે। જે અત્યારે આમ જોવા જઈએ તો ભારતના વડાપ્રધાન મોદી સાહેબે પણ આ જે આફત છે એના ઉપર પોતાની નજર રાખી છે અને ગુજરાતના તો આખે આખું તંત્ર એના ઉપર માટે સજ્જ બન્યું છે અને કચ્છમાં વારંવાર આવી રીતના આફત આવતી હોય છે એટલે કચ્છની જે પ્રજા છે એ પણ એક ખમીરવંતી પ્રજા છે, એના શું કેવી કેવી આફતો આવતી હોય છે તો એની સામે લડવા માટે પણ માનસિક રીતે પણ કચ્છની પ્રજા જે છે એ બહુ તૈયાર છે। આ વાવાઝોડાની અસરની જે અત્યારે વાત કરવામાં આવે છે તો આ વાવાઝોડાની અસર અત્યારે કેવી છે, અહીંયા તમને કેવી લાગી રહી છે? અત્યારે ફિલહાલ એટલી મેં ખરાબ પરિસ્થિતિ નથી, બહુ સારી પણ નથી, એવી રીતે ઠીક પરિસ્થિતિ છે, પણ લાગતું નથી કે જે ટાઈમ આપવામાં આવ્યો છે એ હિસાબે કંઈક નુકસાન થાય એવી રીતે છે। તો સ્થાનિકોનું કહેવું છે કે જે રીતે પરિસ્થિતિની વાત કરવામાં આવે છે એટલી ભયાનક પરિસ્થિતિ તો અત્યારે નથી, શાંત પરિસ્થિતિ છે અને વરસાદ આવે છે જાય છે, જો કે વાદળછાયું વાતાવરણ ચોક્કસ છે, પવન પણ છે અને દરિયા કિનારે કરંટ પણ જોવા મળી રહ્યો છે। અત્યારે બેરિકેટિંગ પણ અહીંયા લગાવી દેવામાં આવે છે, એટલે જે પણ ટ્રાન્સપોર્ટેશનની સેવા અત્યાર સુધી ચાલુ હતી એ ટ્રાન્સપોર્ટેશન હાલ બંધ કરી દેવામાં